आपनी साथे हूँ छु झरणा। न्यूज 18 गुजराती मुहिम आखरे पूर्ण थई गई छे। आखरे लांबी लड़त बाद धैर्यराज सिंह ने मुंबई में इंजेक्शन आपी देवायुं छे। खूब ज गंभीर बीमारी थी ग्रस्त नाना धैर्यराज ने 16 करोड़ रूपया इंजेक्शन की जरूरत थी। समग्र राज्य में धैर्यराज माटे मदद नो धोध वरस्यो। मुंबई की एक एनजीओ पण तेमां मदद करी। अमेरिका थी इंजेक्शन आया बाद आजे ते धैर्यराज ने आपी देवायुं छे। हवे धैर्यराज स्वस्थ थई जशे। परिवारे न्यूज 18 गुजराती सहित सौ कोई नो आभार मान्यो। तो आखरे न्यूज 18 गुजराती नी मुहिम रंग लावी अने नाना धैर्यराज सिंह ने बचाववामां सफलता मळी। ए प्रकार की गंभीर बीमारी थी ग्रस्त हतो ते के जेने लईने 16 करोड़ नुं इंजेक्शन तेने आपवुं पड़े तेम हतुं। जो के तेनो भाव 24 करोड़े पहोंच्यो हतो, परंतु राज्य सरकारे तेना पर जीएसटी माफ कर्यो हतो अने त्यारबाद 16 करोड़ में इंजेक्शन पड़वानुं हतुं। गीरनी ओळख एवी केसर केरीनी मार्केट में धमाकेदार एंट्री थई चूकी छे। तालालामां आवेल मेंगो मार्केट में केसर केरीनी हराजी शुरू थता ज खेडूतो तथा केसर केरीना रसिको में खुशीनी लहर प्रसरी गई। आ वर्षे केसर केरीना 10 किलोनी पेटीना भाव 400 થી 700ની वच्चे रहेशे। खेडूतोनुं कहेवुं छे कि आबोहवा अने कमोसमी वरसादना मारने कारणे आ वर्षे केरीना उत्पादन में धरखम घटाड़ो जोवा मळशे। તારીખ 4ના રોજ અમે હરાજીનો પ્રારંભ થઈ ગયો છે અને 7000 બોક્સની અત્યારે અંદાજિત તમને કહી દઉં ને 7000 બોક્સ આવેલ છે અને એક બોક્સની કિંમત 300 રૂપિયાથી લઈ અને 700-750 રૂપિયા સુધી વેચાણ થાય છે। આવનારા દિવસોમાં હજી પણ ખેડૂતોને સારા 500-700 રૂપિયા એવરેજ બોક્સના ભાવ જળવાઈ રહે તેવી અમને આશા છે। પણ જો આ કોરોના મહામારી કેવું ટૂંકમાં સ્વરૂપ ધારણ કરે આગળ ઉપર કોરોનાનું સંક્રમણ ઘટશે તો ખેડૂતોને સારામાં સારા ભાવ મળશે। છેલ્લા 15 વર્ષના સરેરાશ આંકડાઓની સમજો કાઢીએ તો દિન પ્રતિદિન કેસર કેરીની આવક ક્રમશઃ ઉત્પાદન ઘટતું જાય છે, કારણ કે ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ દિન પ્રતિદિન આંબાઓ ઉપર જોરદાર પડે છે અને જેના કારણે જે ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદન દિન પ્રતિદિન બિલકુલ ઘટતું જાય છે અને જેને કારણે બજારમાં કેસર કેરીની માત્રા અને આવક ઓછી થાય છે। પંચમહાલના ગોગંબાના લાલપુરી જંગલમાંથી સતત બીજા દિવસે લાશ મળી છે। ગઈકાલે બે યુવતીઓની લાશ મળી હતી, આજે એક યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો છે। કાલોલના એરાલ ગામના રાજેન્દ્ર બારિયા નામના યુવકનો સાડી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે। રાજગઢ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે। તો ગઈકાલે એરાલ ગામની યુવતી અને તેની પિતરાઈ બહેનનો મૃતદેહ લાલપુરી જંગલમાંથી મળ્યો હતો। બંને બહેનોના મૃતદેહ એકસાથે ઝાડ પર ગળે ફાંસે ખાધેલી હાલતમાં મળી આવતા અનેક સવાલો ઉઠ્યા હતા। તો બે યુવતી પૈકી એક યુવતી વિકલાંગ હતી, જે કેવી રીતે ઝાડ પર ચડી હશે તેવા અનેક તર્ક વિતર્ક પણ સામે આવ્યા। જેતપુર નગરપાલિકાના મહિલા સફાઈ કર્મચારી પર અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કર્યો। સવારે જ્યારે તે શેરીમાં કામ કરી રહ્યા હતા તે સમયે એક યુવકે છરી તેના પર તૂટી પડ્યો હતો। હાલ દયાબેન ચૌહાણે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, જ્યારે કે સફાઈ કર્મચારીઓએ ન્યાય માટે અપીલ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યના વિવિધ નગરોમાં કરફ્યુ સહિતના નિયંત્રણોના અમલીકરણ માટે 6 મેના રોજ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાશે। રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે અને નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા માટે રાજ્ય સરકારે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્યના 36 નગરોમાં રાત્રિ કરફ્યુ સહિતના વિવિધ નિયંત્રણો લાગુ કર્યા છે। આ નિયંત્રણોના અસરકારક અમલ માટે બેઠક યોજાશે, જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, રાજ્યના પોલીસ વડા આશીષ ભાટિયા ખાસ ઉપસ્થિત રહેશે। સ્વર્ણિમ સંકુલ 1 ગાંધીનગર ખાતે બેઠક મળશે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા ગીતા મહેતા આપી રહ્યા છે। ગીતા, કરફ્યુના અમલીકરણ માટેની એક સમીક્ષા બેઠક મળશે, જાણવા માંગે છો કે શું એજન્ડા હશે આ બેઠકનો? જી, જે કોઈ પણ નિયંત્રણ રાખ્યા છે રાજ્યના 36 શહેરો પર જે લાદ્યા છે, તે નિયંત્રણ અનુસાર જે સામાન્ય પબ્લિક છે તે વર્તી રહી છે કે કેમ, કરફ્યુનું કડક અમલીકરણ થઈ રહ્યું છે કે કેમ, અને અમલીકરણમાં કદાચ કોઈ મુશ્કેલી આવતી હોય તો તેની પણ આવતીકાલે સમીક્ષા થશે। આવતીકાલે સવારે 11 વાગ્યા બાદ આ વિડીયો કોન્ફરન્સના માધ્યમ થકી આ સમગ્ર સમીક્ષા રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કરવામાં આવશે। મોટા ભાગે એવું જોવા મળે છે કે જે ખાસ કરીને સિટી જે નવા ડેવલપ થયેલા વિસ્તાર છે કે જ્યાં થોડા ખુલ્લા એરિયા છે ત્યાં લોકોમાં હજી પણ કોરોનાને લઈને ગંભીરતા જોવા નથી મળી રહી, જેના પ્રતાપે મોડી રાત્રે પણ ટોળા વળતા હોવાની એક ફરિયાદ સામાન્ય રીતે જોવામાં આવી છે। અને આ જ ટોળા અને આ જ સંક્રમણને કારણે ધીમે ધીમે ગામડાઓમાં પણ
પ્રસરી રહ્યો છે કોરોના, જેને લઈને રાજ્ય સરકાર ગંભીર બની છે અને ખાસ કરીને ગૃહ પ્રધાન સમગ્ર રાજ્યની કાયદોને જે સ્થિતિ છે નિયંત્રણોની તેની સમીક્ષા કરશે. મૂળભૂત તો આટલા સંક્રમણો લદાયા બાદ પરિણામ શું તેના પર નજર છે, કારણ કે ઓલરેડી એક અઠવાડિયાનું લાદેલું હતું મિની લોકડાઉન અને ફરીથી એક અઠવાડિયાનું લંબાવવામાં આવ્યું છે, પરંતુ વધુ ને વધુ રાજ્ય સરકાર આ પ્રકારે નિયંત્રણો લંબાવી શકે નહીં ત્યારે સ્વાભાવિકપણે જ સ્થિતિની સમીક્ષા કરતું રહેવું જરૂરી છે. કાયદાના જે નિયંત્રણો છે તેનું વધુમાં વધુ કડક રીતે પાલન થાય તે રીતે કાયદાના જે અમલદારો છે તેને પુશઅપ કરવાની જરૂર છે, જેને લઈને આવતીકાલે સમીક્ષા બેઠક થવાની છે કે નિયંત્રણો લદાયા છે તેનું અમલીકરણ કેટલું અને કેટલી કડકાઈ કરવાની જરૂર છે તે મુદ્દે. જી જી બિલકુલ, આભાર ગીતા. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પર નથી કરાતા આરટીપીસીઆર ટેસ્ટ. અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે ટેસ્ટ કરાવવાનો પરિપત્ર છે, પરંતુ અહીં ન તો ટેસ્ટ થાય છે કે ન તો એકથી વધુ લોકો ગાડીમાં આવે તો તેને રોકવામાં આવે છે. ગયા વર્ષે આ જગ્યા પર મહેસાણા અને ગાંધીનગરથી આવતી ગાડીઓને રોકવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે કોઈ પણ રોકટોક વગર ચાલે છે. આ અમદાવાદ શહેર માટે ચિંતાનો વિષય છે. મારી પાછળ આપ જોઈ રહ્યા છો ટ્રાફિક પોલીસના એ જવાનો કે જેઓ ફરજ ઉપર છે, જે પણ વ્યક્તિ માસ્ક વગર બહાર નીકળે તો તેમને તાત્કાલિક પકડી લેવામાં આવે છે અને દંડ તેમને પાસેથી લેવામાં આવે છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પોલીસ દ્વારા ફરજ નિભાવવામાં આવી રહી છે, પરંતુ અહીં સૌથી મોટી વાત એ છે કે ગયા વર્ષે જે પ્રકારે કાયદો હતો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બહારથી આવતી વ્યક્તિ છે તેના આરટીપીસીઆર ટેસ્ટ છે તે કરાવવા જરૂર હતા, રેપિડ ટેસ્ટ કરાવવા જરૂરી હતા, તેના ડોમ પણ અહીં બાંધવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે કોઈપણ પ્રકારના દ્રશ્યો અહીં એવા જોવા નથી મળતા. કોઈપણ વ્યક્તિને જો બહારથી અમદાવાદ આવવું હોય તો ઇઝીલી અહીંથી આવી શકે છે. આ પ્રકારના દ્રશ્યો ખાસ કરીને જ્યારે મહેસાણાથી ઉત્તર ગુજરાતથી કોઈપણ વ્યક્તિને આવવું હોય ગાંધીનગર ઘરથી આવવું હોય તો તેઓ અમદાવાદમાં સીધો પ્રવેશ કરી શકે છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ ટ્રાફિક પોલીસ જવાનોને પણ જોઈ રહ્યા છો. ખાસ કરીને ગયા વર્ષે જે પરિપત્ર હતો એ પરિપત્રની અંદર એવી વાત હતી કે જે 7-સીટર ગાડી હોય છે તેમાં ઓછા વ્યક્તિ બેસી શકશે, માત્ર 4 વ્યક્તિ બેસી શકશે, અને 2-સીટર છે તેમાં ડ્રાઈવર સાથે 2 વ્યક્તિ બેસી શકશે. તો આવા પરિપત્રને પણ ફરી એકવાર લાવવાની જરૂર છે. આ પ્રક્રિયા જો થાય તો ઝડપી પ્રક્રિયાની અંદર જે કોરોનાનું સંક્રમણ જે વધી રહ્યું છે તે ઘટાડી શકાય તેવા ખાસ કરીને અહીં જે પ્રકારે દ્રશ્યો છે તે દ્રશ્યો સૂચવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, આવી પરિસ્થિતિની અંદર નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. અમદાવાદ શહેરમાં કોણ લોકો પ્રવેશે છે, કેવી રીતે પ્રવેશે, શું તેઓ પોઝિટિવ છે કે નહીં, આ તમામ પ્રક્રિયા જો માત્ર એક ટેસ્ટિંગ દ્વારા થઈ જાય અને તેની સાથે નિયમન પણ લાવવામાં આવે તો કોરોનાનું સંક્રમણ નાથવા માટે ચોક્કસથી આગળ પગલાં લઈ શકાશે. દીપિકા કુમાર, News 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદ મનપાનો આરટીપીસીઆર ટેસ્ટનો પરિપત્ર જાણે કે માત્ર કાગળ પર હોય તેવું જોવા મળ્યું. અમદાવાદ રેલવે સ્ટેશન પર આરટીપીસીઆર ટેસ્ટનું કોઈ ચેકિંગ થતું જ નથી. બહારથી આવતા પ્રવાસીઓ બે રોકટોક અમદાવાદમાં ઘૂસી રહ્યા છે. રેલવે સ્ટેશન પર માત્ર બોડી ટેમ્પરેચર જ મપાઈ રહ્યું છે. આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાવવા હોવા છતાં તેનું ચેકિંગ નથી કરાતું. અમદાવાદ મનપાની બેદરકારીને કારણે પ્રવાસીઓ આરટીપીસીઆર વગર જ પ્રવેશ કરી રહ્યા છે. મનપાના પરિપત્ર મુજબ અમદાવાદમાં પ્રવેશ માટે આરટીપીસીઆર જરૂરી છે. રાજકોટમાં SNK સ્કૂલમાં ઉદ્યોગપતિઓ અને બિલ્ડર્સ દ્વારા 200 બેડ તૈયાર કરવામાં આવ્યા. ટોટલ 500 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. રાજકોટ BAPS સંસ્થાના અપૂર્વ મુનિસ્વામી, રાજકોટ બિલ્ડર એસોસિએશન, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, મેટોડા GIDC, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આધુનિક કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. SNK સ્કૂલમાં જ ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. એક પણ રૂપિયો લીધા વિના અહીં સારવાર શરૂ કરાઈ છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે મળીને એક આ સારો વિચાર રજૂ કર્યો છે. સૌથી મજાની વાત એ છે કે એક પણ રૂપિયો લીધા વગર દર્દીને સારામાં સારી સુવિધા મળે અને અહીંથી એક આનંદનો આસકરો લઈને જાય એ અમારી નેમ છે. કોઈ પણના રૂપિયો લીધા વગર સારામાં સારી અમે સુવિધા પ્રોવાઈડ કરશું. જ્યારે આપણી સામે આફત આવેલી છે ત્યારે એને અવસરમાં બદલવાની સૌ એસોસિએશન અને ચેમ્બરે બીડું ઝડપ્યું છે. રાજકોટમાં રોલેક્સ SNK કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. ખાસ આ કોવિડ સેન્ટરમાં કોઈ પણ માણસ એડમિટ થાય, અહીંયા દાખલ થાય, એને નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં નહીં આવે. અદ્યતન સુવિધા સાથેનું આ કોવિડ સેન્ટર 3 દિવસથી આપણે ચાલુ કરી દેવામાં આવ્યું છે અને
आ कोविड सेंटरमां एक मिनी हॉस्पिटल आपणे कही शकाय। एससीजीना तमाम डॉक्टरो, पेरामेडिकल स्टाफ, मेडिकल स्टाफ सहितना तमाम लोको अहींया उपस्थित छे। એવું લાગે છે કે આવતા 10-15 દિવસમાં પહેલાં બસોના સ્ટેજે જશું અને પછી જરૂરિયાત પડશે તો આ જે ફેસિલિટી કરી છે એમાં 500 બેડ સુધીની ફેસિલિટી છે, જે એવડો ઓક્સિજન પ્લાન્ટ છે જે અહીંયા એસ્ટાબ્લિશ કરવામાં આવશે। तो आखरे रेलवे कोच में आइसोलेशन वॉर्ड शुरू कराया है। गत वर्षे तैयार करायेला आइसोलेशन रेलवे कोच शुरू कराया है। अमदावाद में 19 रेलवे कोच में आइसोलेशन की सुविधा उभी कराई है। 19 कोच में 300 बेड की व्यवस्था कराई है। 13 कोच साबरमती रेलवे स्टेशन ने 6 चांदोड़िया खाते रखाया है। 1 कोच दीठ 2 ऑक्सिजन बेड की व्यवस्था कर तो छेला 1 वर्ष से तैयार थे कोच आखरे मदद में आ गया है। કેન્દ્ર સરકારના આદેશથી અને રેલવે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે એક કોવિડ કેર સેન્ટર અહીંયા ઊભું કરવામાં આવ્યું છે, જેમાં રેલવે દ્વારા આઇસોલેશન કોચની વ્યવસ્થા પૂરી પાડી છે। આ કોવિડ કોર સેન્ટર 2 જગ્યાએ છે, સાબરમતીમાં 13 ડબ્બા અને ચાંદલોડિયામાં 6 ડબ્બા, એમ 19 કોચીસ મળીને આ આઇસોલેશન કોચ 19 થઈ અને કોવિડ કેર સેન્ટર ઊભા થયા છે। અહીંયા લગભગ 200 જેટલા અને એનાથી પણ થોડાક વધારે લોકોને અમે પેશન્ટને અમે આવરી શકશું। સાથોસાથ ચાંદોડિયામાં 100 જેટલા દર્દીઓને કોવિડ કેર સેન્ટર મારફતે સુવિધા પૂરી પાડવામાં આવશે। આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઓક્સિજન માટે સહાય માંગતા રસ્તા પર ફરતા નજરે પડ્યા। સરકાર ધારાસભ્યની ગ્રાન્ટ રિલીઝ નથી કરી રહી ત્યારે પોતાના વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે જિગ્નેશ મેવાણી અને તેમના સમર્થકો આજે સહાયનું કેમ્પેન શરૂ કર્યું। સરકારના વિરોધની સાથે સાથે ઓક્સિજન પ્લાન્ટની ગ્રાન્ટ પણ મળી જાય તેવો અનોખો રસ્તો અપનાવ્યો છે। ભલે નિયમમાં ગાઈડલાઈનમાં ના આવતું હોય છતાં અત્યારે ચુસ્તપણે ઝડપાતી નિયમને વળગી રહેવાનો સમય નથી। નિયમને થોડો વાંકો ચૂકો કરી ધારાસભ્યોની 1.5 કરોડની ગ્રાન્ટમાંથી મને મારી ગ્રાન્ટમાંથી મારા મત વિસ્તારમાં 35-40 લાખનો ઓક્સિજનનો પ્લાન્ટ કરવા દો, હજી સુધી રાજ્યની સરકારનો નિર્ણય કરતી નથી। બનાસકાંઠા જિલ્લામાં પણ ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે અને ઓક્સિજન ન મળવાના કારણે અનેક કોરોનાના દર્દીઓ મોતને ભેટી રહ્યા છે, ત્યારે પોતાના મત વિસ્તારની અંદર ઓક્સિજનનો પ્લાન્ટ બનાવવા માટે જિગ્નેશ મેવાણી ધારાસભ્યે અનેકવાર સરકારમાં રજૂઆત કરી હોવા છતાં પણ સરકારે ન તો તેમની ગ્રાન્ટમાંથી કોઈ પૈસા રિલીઝ કર્યા, તેના કારણે તેઓ નથી બનાવી શક્યા ઓક્સિજન પ્લાન્ટ, અને તેના કારણે આજે તેઓ પોતે સહાયની ભીખ માગી રહ્યા છે। પાલનપુરમાં અત્યારે તેઓ આપ જોઈ શકો છો કે તેઓ અત્યારે કેમ્પેન શરૂ કરે છે। આ કેમ્પેનમાં તેઓ લોકો પાસેથી ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે સહાયની ભીખ માગી રહ્યા છે। મહત્ત્વની વાત એ છે કે સરકારમાં રજૂઆત કરી હોવા છતાં પણ સરકારે નથી તો કોઈ ગ્રાન્ટ ફાળવી ઓક્સિજન પ્લાન્ટ માટે કે નથી કોઈ વ્યવસ્થા કરી, તેના કારણે તેમના મત વિસ્તારમાં અનેક લોકો ઓક્સિજન ન મળવાના કારણે મોતને ભેટ્યા છે। આ જોઈને હવે સરકાર જાગે અને કંઈક સહાય કરે ને વડગામમાં પણ ઓક્સિજન પ્લાન્ટ માટેની કોઈ વ્યવસ્થા કરે તેવું ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઈચ્છી રહ્યા છે। આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। અરવલ્લીનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર વધુ 10 દિવસ બંધ રહેશે। કોરોના સંક્રમણને જોતા ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે। ભક્તો 15 મે સુધી શામળિયાના દર્શન નહીં કરી શકે। બંધ મંદિરમાં ભગવાનની સેવા પૂજા કરાશે તો ભક્તોની સલામતી જોતા ટ્રસ્ટે આ નિર્ણય લીધો છે। તો અંબાજી મંદિર પણ હજી વધુ સમય માટે બંધ રહેશે। મંદિર બંધનો સમય લંબાવાયો છે। અંબાજી મંદિર આજથી ખુલવાનું હતું, જોકે હવે 12 મે સુધી અંબાજી મંદિર બંધ રહેશે। વધુ 7 દિવસ અંબાજી મંદિર બંધ રાખવા માટે સમય લંબાવાયો છે। કોરોનાના વધતા સંક્રમણને લઈને બંધનો સમય લંબાવાયો છે। 13 એપ્રિલથી બંધ છે અંબાજી મંદિર। મંદિર આજ 5 મે ના દિવસે યાત્રિકોના દર્શન ખુલનારું હતું, પણ ચોક્કસપણે આપણે બતાવ્યું કે જે રીતે હાલમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે તેને લઈને અંબાજી મંદિરના બંધના સમયમાં ચોક્કસપણે આજે વધારો કરાયો છે, અને આપણે બતાવ્યું કે અંબાજી મંદિર જે 5 મે ના ખુલનારું હતું તેના બદલે હવે આગામી 12 મે ના દિવસે અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે સરકારની ગાઈડલાઈન પ્રમાણે ખુલશે, અને અંબાજી મંદિર જે છે તે ગત 13 એપ્રિલના દિવસે બંધ કરવામાં આવ્યું હતું, અને હજી આ મંદિર જે છે 12 મે સુધી યાત્રિકો માટે બંધ રહેનારું છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે દ્વારકાધીશ મંદિરના દાન ખુલ્યા। વહીવટદાર કચેરીને દ્વારકાધીશ મંદિર તરફથી 21 લાખની સહાય કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અપાઈ। દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ભંડોળમાંથી 21 લાખ તથા સુદામા સેતુ સોસાયટી ભંડોળમાંથી 11 લાખનું અનુદાન આપવામાં આવ્યું। બંને સંસ્થા તરફથી સમાજ સેવાની ઉત્કૃષ્ટ ભાવના પ્રગટ કરી મહામારી સમયે જરૂરી રૂપિયાનું અનુદાન કરાયું। ધનરાજ નથવાણી તેમજ કલેક્ટર દ્વારા અનુદાન અંગેનો નિર્ણય લેવાયો તો કોરોના મહામારી સામે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિની પહેલ અન્ય મંદિરો ટ્રસ્ટો માટે દ્રષ્ટાંતરૂપ બનશે।
तो आगळ जोईशुं अने समाचारो ते पहेला हाल एक ब्रेक। वेलकम बैक। सूरत में पोलिस कमिश्नर कचेरी में फोस्टा और चेम्बर प्रमुख वच्चे तूतू मैमे थी गई। सूरत फोस्टा और चेम्बर बन्ने पक्ष वच्चे मार्केट खोलवा बाबते असमंजस की स्थिति उभी थी। पोलिस कमिश्नर साथ बैठक बाद वेपारी मार्केट न खोलवा अंगे निर्णय कर्यो हतो, तो चेम्बर प्रमुखे मार्केट शुरू राखवा सलाह आपी। एवो मत पण आव्यो के मार्केट खुल्लू करशे तो एसएमसी और पोलिस दंड वसूलशे। लेखित में मार्केट खोलवानो पत्र मांगता मामलो बिचक्यो हतो। फोस्टाए चेम्बर ने स्पष्ट शब्दों में कह्युं कि मार्केट प्रश्नों में वच्चे न आवे। वडोदरा में बजारों बंद है, जरूरियात दुकानों खोल रही है, तरह वेपारी मंडल में रोष भभूको। मिनी लॉकडाउन में अमुक वेपारी दुकाने खुले है, बंद पड़ना वेपारी ने अन्याय थत हो आक्षेप थो, तो बजारों दुकाने में निमों पालन नहीं थत। वेपारी कोरोना की चेन तोड़वा संपूर्ण लॉकडाउन की मांग करी है। चेन इतले नहीं तूटे कारण के क्या क्या सरकार और लोकल तंत्र बेवनू मिचमैच कोऑर्डिनेशन नहीं अने पब्लिक मूवमेंट अने चेन तोड़वा में लोकल तंत्र बहुत निष्काळजी पूर्वक काम कर रही है। आपणे जोयुं छे के लास्ट वीक में कोई कंट्रोल नहोतो अने जेना कारणे ज लॉकडाउन एक्सटेन्ड करवू पड्यू छे। लास्ट वीक पहला आपणे 700-750 केसीस हता, हवे 1000 केसीस पर पहोंची गया छे, एटले लास्ट वीकनो कोई भी बंदनो फायदो बरोडाना प्रजाजनोने नहीं मळ्यो। ऑल गुजरात वाली मंडल द्वारा गुजरात हाईकोर्ट में जाहिर हित की अरजी कराई है कि 10मा धोरण में मास प्रमोशन आपे। वाली द्वारा जाहिर हित की अरजी करवामां आवी छे, ज्यां कोविड की महामारी में बीजा अनेक राज्यों में धोरण 10 बोर्ड की परीक्षा रद्द करी होवानो उल्लेख पण करायो छे। गुजरात सरकार तरफ थी कोई निर्णय न लेवाता वाली मंडल कोर्ट ना शरणे पहोंच्यु छे। आ अंगे वधु सुनावणी आगामी दिवसों में हाथ धराशे। कोरोना की वधती समस्या ने लईने हवे कांग्रेस नेताओं पण मैदान में उतरवा तैयार थई गया छे। आज कांग्रेस धारासभ्यों एक प्रतिनिधिमंडल सीएम रूपाणी ने मळ्युं हतुं। कांग्रेस 65 धारासभ्यों 1.5 करोड़ की ग्रांट आरोग्य सेवा माटे आपवा मांग करी छे। आ मुद्दे तेओए पीआईएल करी होवानी वात करी छे। सीएम ने रजूआत करी छे कि कोईपण आफतनी अंदर लोकोना जीवननुं रक्षण करवुं ए राज्य सरकारनी जवाबदारी छे। तो कोरोना की स्थिति ने लई कांग्रेस एक प्रतिनिधिमंडल सीएम रूपाणी ने मळ्युं हतुं। विपक्ष नेता परेश धानाणी, प्रमुख अमित चावड़ा, शैलेश भाई परमार, अर्जुन भाई मोडवाड़िया और भरतसिंह सोलंकी मळ्या हता। सीएम रूपाणी ने सर्वपक्षीय बैठक करवा अपील करी हती। विपक्ष नेता परेश धानाणीए सरकार सामे गंभीर आक्षेप लगाव्या हता, साथ ही सरकार कोरोना काल में निष्फळ गयानो आरोप पण लगाव्यो। राजकीय रोटला शेकवा माटे दवा अने इंजेक्शन एनु ब्लेक मार्केटिंग थाय, राजकीय तायफाओ थाय, निंदनीय छे। अने आवा तमाम लोको उपर आकला पगला भरवा जोईए एवी पण अमे मागणी करी हती। नामदार कोर्टना दरवाजा खखड़ावीने पण कायदो कायदानुं काम करे ए अंगे कांग्रेस पक्षे कार्यवाही करी छे। अने आजे पण माननीय मुख्यमंत्री श्रीने मळी विविध 33 जेटला मुद्दाओ जे मात्र फरियाद नथी, समग्र गुजरातनी अंदर गुजरातीओने जीवाड़वा माटे नानी नानी बाबतो जे जीवननी जरूरियात छे, जे अछत वर्ताई रही छे, एनो तात्कालिक पूरतो पुरवठो उपलब्ध करावामां आवे एवी मांगणी करी छे। અમદાવાદમાં વધુ એકવાર રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ થયો છે। કારગિલ પેટ્રોલ પંપ પાસેથી એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી સુરતના ડોક્ટર પાસેથી અને જુહાપુરાની રૂહી નામની મહિલા પાસેથી મેળવતો હતો ઇન્જેક્શનનો જથ્થો। 6 ઇન્જેક્શન કબજે કરી પોલીસે તપાસ હાથ ધરી। સરખેજનો જયશાહ સુરતના ડોક્ટર મિલન સુતરિયા પાસેથી કુરિયર મારફતે ઇન્જેક્શન મંગાવતો 2 ઇન્જેક્શન પોતાની માતાને આપ્યા હતા। 9000માં ઇન્જેક્શન ખરીદી 11000માં તે વેચતો હોવાનો આરોપીએ કબૂલાત કરી છે। तो डॉक्टर और महिला आरोपी की शोधखोल हाथ धराई है। ग्राम्य विस्तार में कोरोना संक्रमण घटाड़वा माटे मारू गाम कोरोना मुक्त गाम अभियान शुरू करायो छे। भावनगर में अभियान अंतर्गत 667 शाळाओं में आइसोलेशन सुविधा उभी कराशे। आ रीते जिल्ला भर में 8200 बेड की व्यवस्था कराशे। दरेक गाम में 10-10 लोगोनी एक कमिटी बनावाशे। आ कमिटी ट्रेसिंग, ट्रेकिंग और ट्रीटमेंट की व्यवस्था करशे, तो उपरांत सर्वेलेंस और सैनिटाइजेशन की चिंता करते। सामान्य लक्षणों जणाय एटले तरत ज टेस्ट करवामां आवे अने शंकास्पद लोग आइसोलेट थाय ते प्रकारना पगला उठावाशे। अने जो कोई संक्रमित जणाय तो तेओने ग्राम्य स्तरे सारवार मळी रहे ते प्रकारनी व्यवस्था गोठवाशे।
जिला वहीवटी तंत्र स्वैच्छिक संस्थाओं और सामाजिक आगेवानों सहयोग थी गामडाओं में कोविड केर सेंटर शुरू करशे जेमां रहेवा खावा पीवानी व्यवस्था कराशे तेमज जरूरी दवाओं विटामिन सी एजिथ्रोमाइसिन पेरासिटामोल नी व्यवस्था गामना आगेवानों युवानों उपाड़ी ले तेवुं आह्वान करायुं छे। जरूर होय एने बधी ज दवा लिक्विड खोराक अने बेड ने बधी सुविधा आपीए छे अने बाकी जे गई काले बे एवा क्रिटिकल पेशेंट लाग्या एने अमे सिटीमां મોકલી દીધા કે જેથી કરીને ફોરવર્ડ કરે કે તમે ત્યાં જઈને ટ્રીટમેન્ટ લ્યો। કોરોનાના દર્દીઓ છે એમના માટે ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલ છે તથા અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા અન્ય જે આરોગ્યલક્ષી પ્રાથમિક સુવિધાઓ છે તે પણ દિવસમાં બે વાર નજીકના પીએચસી સીએચસી સેન્ટરમાંથી કર્મચારીશ્રીઓ ડૉક્ટર દ્વારા તેના અન્ય હેલ્થની ચકાસણી એસપીઓટુની સમયાંતરે ચકાસણી કરવામાં આવશે। રાજ્યમાં કોરોના જ્યારે હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં અત્યાર સુધી કોરોનાના માત્ર 3-4 કેસ જ નોંધાયા છે। છેલ્લા 2 વર્ષથી શંકર તળાવ ગામ કોરોનાને માત આપી રહ્યું છે। સરપંચ દ્વારા ગામને દર અઠવાડિયે સેનેટાઇઝ કરવામાં આવે છે સાથે સાથે ગામના તમામ લોકોને આયુર્વેદિક દવાઓ તથા માસ્કનું વિતરણ પણ કરાય છે। રસીકરણમાં પણ આ ગામ મોખરે છે જેમાં ગામના 45થી વધુ વયના 70% લોકોને રસી અપાઈ ચૂકી છે। ગામના જાગૃત યુવા સરપંચ અને ગામના આગેવાનો તથા શિક્ષિત જનતાની જાગૃતતાનું આ પરિણામ છે। સુરતમાં જૈન સમાજના ગુરુ ભગવંતોને વેક્સિનેશન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું। 100થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોને વેક્સિન મૂકવામાં આવી। પદાધિકારીઓની હાજરીમાં આચાર્ય ભગવંત અભયદેવ સુરેશ્વરજી તો મહારાજ સાહેબ આચાર્ય ભગવંત યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબ તેમજ આચાર્ય ભગવંત મુનિચંદ્ર સુરેશ્વરજી સહિત સાધુ સાધ્વીજીઓને ઉપાશ્રયમાં વેક્સિન મૂકવામાં આવી હતી। ગીર સોમનાથના વેરાવળમાં સામાજિક કાર્યકરે પોલીસ સ્ટાફને મિથિલિન બ્લ્યુનું વિતરણ કર્યું। વેરાવળમાં વિવેક દવે નામના સામાજિક કાર્યકરે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી। કોરોના કાળમાં જ્યારે સંક્રમણ વધતું જઈ રહ્યું છે ત્યારે કોરોના સામેનો કારગર ઉપાય મિથિનિલ બ્લ્યુનું તેઓ દ્વારા પોલીસ સ્ટાફમાં વિતરણ કરવામાં આવ્યું હતું। અમદાવાદના વાસણા વિસ્તારમાં સૌથી વધુ બાળકો સંક્રમિત થયા છે। વાસણામાં આશરે 25 જેટલા બાળકો સંક્રમણમાં સપડાયા છે તેવામાં અમદાવાદ મહિલા સુરક્ષા સમિતિના પ્રમુખ ચાંદની દવે ટિફિન સેવા શરૂ કરી છે જેમાં ખાસ મહિલા અને બાળકો માટે ટિફિન આપવામાં આવે છે। શા માટે મહિલા અને બાળકો માટે બનાવાય છે આ ખાસ ટિફિન આવો સાંભળીએ। ટિફિનથી મેં સ્ટાર્ટ કર્યું હતું અને પછી અત્યારે મારો હાલમાં આંકડો 75-76ની ઉપર જતો રહ્યો છે પણ એમાં બી એવું થાય છે કે 5 જણા માઇનસ થાય 5 જણા નેગેટિવ આવે છે તો સામે 8 જણા પ્લસ થાય છે એ લોકો પોઝિટિવ આવે છે આ રીતની સંખ્યા મારે અત્યારે હાલમાં ચાલુ છે। દેશના ખ્યાતનામ સેફ સંજીવ કુમારે કોરોના વોરિયર્સ પ્રત્યે સદભાવના દર્શાવી છે। એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માટે બન્યા અન્નપૂર્ણા સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સ તબીબોને 3 ટાઈમ જમવાનું પૂરું પાડવા તેઓએ તૈયારી કરી છે। જે આગળની પીક હતી એ વખતે પણ એમની આપવાની ઈચ્છા હતી પણ થઈ નહોતું શક્યું કોઈ કારણસર એટલે આ વખતે એમનો મારી પર ફોન આવ્યો અને મેં એના માટે હા પાડી અને ફક્ત આજે 2 દિવસ થયા છે। મેં પહેલાં એમને એવું કીધું હતું કે અમારે 100 જ ડૉક્ટરો માટે જરૂર છે કારણ કે ઓડ અવર્સમાં રાત્રે જ્યારે 11-12 વાગે લોકો એમની શિફ્ટમાંથી છૂટા થાય છે ત્યારે 100 ડૉક્ટરો માટે અમારે જરૂર છે। ત્યારે એમને મને કીધું કે સાયન હોસ્પિટલમાં હું 900 ડૉક્ટરને આપું છું ડૉક્ટર આ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે મારા માટે ફાઇનાન્સ ઇસ્યુ નથી મને ઘણા બધા ફાઇનાન્સરોએ ફૂલ ફ્રીડમ આપી છે મારે ક્વોલિટી ફૂડ આપવું છે અને જેટલા પણ ડૉક્ટર્સ હોય કોવિડમાં કામ કરતા હોય રેસિડન્ટ ડૉક્ટર્સ એમના માટે મારે ફૂડ પૂરું પાડવું છે। કોરોનાના કપરાકાળ દરમિયાન પોરબંદરમાં દર્દીઓને જરૂરી સારવાર આપનાર ડોક્ટર્સની ભારે અછત સર્જાઈ રહી છે ત્યારે પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરિયાના પુત્ર ડોક્ટર આકાશ રાજશાખા ખરા અર્થમાં કોરોના યોદ્ધા બન્યા છે। કોરોનાની આ પરિસ્થિતિમાં માત્ર 1 રૂપિયાની ટોકન ચાર્જ લઈ પોરબંદરની ભાવસિંહજી કોવિડ હોસ્પિટલમાં સેવા આપવા માટે તૈયારી બતાવે છે। આ અંગે તેમણે જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત પણ કરી છે। હવે જે આ રજૂઆત કલેક્ટર સાહેબને આપેલી છે કે ટોકન દરે આપણે ત્યાં સેવા આપીશું તે અત્યારની હાલની પરિસ્થિતિ આપણે ધ્યાને લઈને કે જે કોરોનાના COVID-19ના કેસીસ વધી રહ્યા છે એને ધ્યાને લઈને આપણે જેટલા પણ બનતા હાથ આમાં કામે લાગે એનાથી આ સ્થિતિમાં જો સુધારો આવે અને આપણે મદદનીય બનીએ
તેના માટે છે આ ડિસિઝન મે લીધેલું છે। तो कोरोना काल में हवे सौ कोई मददरूप थई रहा छे। धारासभ्यना पुत्र के जेओ पण आगळ आव्या छे ने तेओए कोविड केर हॉस्पिटल में सारवार आपवानी तत्परता बतावी छे। आंगे तेओए कलेक्टर ने पत्र लखी रजूआत पण करी छे। गांधीनगर सिविल हॉस्पिटल खाते आज रोज आईसीयू ना रूम में आग लागवा अंगेनी मॉक ड्रिल नुं आयोजन करवामां आव्युं हतुं। आ मॉक ड्रिल में फायर ब्रिगेड अने एनडीआरएफ नी टीम द्वारा आईसीयू में रहेला दर्दीओने केम बचावी शकाय ते अंगेनो संपूर्ण अभ्यास करायो हतो। એટલે આપણે આવી કંઈ આગ લાગે તો આગ ઓલવાનું કામગીરી તો અમે કરીશું જ, એની સાથે જે રેસ્ક્યુ કરવાનું છે એમાં આવી જો ટીમ હોય એનડીઆરએફ એસડીઆરએફ તે ઘણી બધી હેલ્પફુલ થાય છે। એટલે અત્યારે પછી અમારે આ બેના સહયોગથી અહીંયા ગાંધીનગર સિવિલમાં આવી રીતે એક ત્રીજા માળે આઈસીયુ છે કે જ્યાં કોવિડના દર્દીઓ દાખલ કરેલા હોય છે ત્યાં એક આ મોકડીલ એક સિનારીયો ઊભો કરવામાં આવ્યો। બે પેશન્ટો હતા જે ત્યાં અંદર ફસાયા હતા, એ લોકોને ઇમિડિયેટલી અમારા સ્ટેચર લઈ અને એ લોકોને અમે રેસ્ક્યુ કરીને લાવ્યા અને મોકડીલનું અત્યારે અમે સમાપન કરી રહ્યા છીએ। तो आ साथ ज बुलेटिन समाप्त करीशुं। नमस्कार।